યા એટલા માટે જ ને આ બધું જે છે ને, એટલે આ બધું જે તમે જે સાંભળો છો ને જે જુઓ છો એ બધાની જે ફાઇલ થઈ જશે, અને તમારે શું શેર કરવાનું બધું કે પેલો બધો નવી નવી બુક આખી થઈ જશે ને ભણવાની. એટલે એટલે જો અહીંયા આ જે સ્પ્રિંગનું સૂત્ર છે, એકના છેદમાં બે કે, કે એટલે એટલે સ્પ્રિંગનો એક પોતાની જે એક જાતની દરેક દરેક સ્પ્રિંગને પોતપોતાનો એક કોન્સ્ટન્ટ હોય છે, એક નંબર હોય છે. હે ના, પણ આ એ જ છે, વિડીયોનો પાર્ટ જ છે. અત્યારે જે તમે જુઓ છો સૂત્ર, તો આ સૂત્ર દેખાય છે ને સ્પ્રિંગનું પોટેન્શિયલ એનર્જી. ઓ એવું છે, બરો એક મિનિટ. તો બરો, તો કદાચ તમારે થોડી વાર લાગતી હશે કદાચ આવવામાં. હવે આ પેલું સ્પ્રિંગ નું પોટેન્શિયલ એનર્જી કે નથી, યુ યુએસપી ઇઝ ઇક્વલ ટુ. ગુજરાતીમાં એ ગુજરાતીમાં છે એ. બરો એક મિનિટ. એટલે આ હા, એટલે પેલું સૂત્ર આપણે જે પેલા જોતા હતા એ સ્પ્રિંગનું. ઓકે, એટલે તમારે મને લાગે સ્લો હશે કદાચ પેલા સ્ટ્રીમિંગમાં. ઓકે યા, એટલે બસ આપણે જે આ એનર્જીની વાત કરીએ છીએ, પોટેન્શિયલ એનર્જી, એના બે ભાગ કર્યા, એક ગ્રેવિટેશનલ એટલે ગુરુત્વાકર્ષણને કારણે, અને એક સ્પ્રિંગ પોટેન્શિયલ એટલે સ્પ્રિંગને કારણે. તો પેલામાં આપણે એની ઊંચાઈ ઉપરથી એની જે એનું સૂત્ર શોધતા હતા, અહીંયા સ્પ્રિંગને કેટલી તમે પ્રેસ કરો છો કે પેલું ખેંચો છો એ એક્સ, ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ એટલે એ પહેલી સ્થિતિ અને છેલ્લી સ્થિતિનો બેનો બાદબાકી, અને એનો તમે પછી વર્ગ કરો. એટલે એટલે આપણે જી એચ હતું ને, ના બર, હા રાઈટ, અને પેલું જે માસ હતું એની જગ્યાએ કે આવી ગયું, એટલે કે સ્પ્રિંગની પ્રોપર્ટી આવી ગઈ. સ્પ્રિંગની એક પ્રોપર્ટી છે એ આવી ગઈ. એટલે આવી રીતે આ ત્રણ વસ્તુનો ઉપયોગ થાય છે. એક સ્પ્રિંગનો તમને કોન્સ્ટન્ટ ખબર હોવી જોઈએ. એ લોકો લેબોરેટરીમાં બધી સ્પ્રિંગના બધા પ્રયોગો કરી અને એનો ગ્રાફ દોરે, અને પછી કહે કે આની કેની વેલ્યુ, એનો જે સ્લોપ હોય ને જે ગ્રાફ દોરે, એના સ્લોપ ઉપરથી કેની વેલ્યુ શોધે એમ. અને પછી તમે આ એક્સ અને આ પેલા જે એનો ઉપયોગ કરો એ ઉપરથી, પછી બસ આના જો દાખલા આપ્યા છે ખાલી, એમ કે કે રાઈટ, કે ની વેલ્યુ કેટલી છે અને કેટલું અંતર ખાઈશું. ધારો કે ઘણી વખત આપણને એનર્જી આપી હોય, એટલે આપણને પેલી સ્પ્રિંગનું ખબર હોય કે આટલી એનર્જી છે, અને પછી આ ડેલ્ટા એક્સ એટલે કેટલી સ્પ્રિંગ ખસી એ શોધવું હોય, તો આ સૂત્રને આપણે ઉલટાવી નાખવું પડે કે એમ જી એચ છે કે ઊંચાઈ હતી એનો ઉપયોગ કરી અને આ ડેલ્ટા એક્સને ડાબી બાજુ લીધું અને એ રીતે એની આ કિંમત મેળવી. એટલે
કે બને આ લોકોને એવા બધા આવશે કે નહીં, પણ આ રીતે એને અને હવે બરાબર એક મિનિટ હું જરા નીચે ઉતારીને જોઈ લઉં, કારણ કે આમાં એક જે બીજું ખાસ સરસ છે આ સ્પ્રિંગનું. ઓકે, થર્મલ એનર્જી, કેમિકલ પોટેન્શિયલ, આ બધી કન્ઝર્વેશન ઓફ એનર્જી, રાઈટ, રોલર કોસ્ટર. ઓકે, એટલે આ આપણે શીખી ગયા. હવે થર્મલ એનર્જીનું બધું જરા જોઈ લઈ, આપણે જે જુદા જુદા પ્રકારની એનર્જી જે પહેલામાં બતાવતા, એટલે અત્યારે દેખાય છે ને તમને? ઓકે, એટલે થર્મલ એનર્જીમાં બસ ખાલી આ કોલસાનું પિક્ચર બતાવ્યું છે, એટલે કે આ જે થર્મલ એનર્જી, ટેમ્પરેચર એન્ડ માસ, એટલે કેટલી ગરમી ઉત્પન્ન થાય કોલસામાં, કેટલું જે જેમ સ્પ્રિંગમાં પેલી હોય કેપેસિટી, એવી રીતે આ કોલસામાં પણ પોતાની જુદા જુદી એની પેલી હોય છે, ને એટલે કેટલું ટેમ્પરેચર કેટલું ગરમ કરે છે કેટલું. એટલે આમાં એના બીજા એવા બે દાખલા આપ્યા છે કે તમારે થોડું પાણી, ક્વોન્ટિટી થોડી હોય અને એમાં જેટલું, લુક એટ ધ પોટ ઓફ ધ સૂપ એન્ડ ટબ ઓફ વોટર ઇન ધ ફિગર બિલો, વિચ ડુ યુ થિંક હેઝ એ ગ્રેટર થર્મલ એનર્જી. એટલે આ ખાલી એનો એક્ઝામ્પલ સમજાવે કે આપણે થર્મલ એટલે ગરમીને કારણે જે જે એનર્જી મળે, ઉર્જા મળે, એમાં કે આ તમારા પાટમાં વધુ એનર્જી હશે કે પેલા ગરમ પાણીના કુંડમાં, તો કે પછી શું કહે છે, સૂપ ઇઝ બોઇલિંગ હાટ એન્ડ હેઝ એ ટેમ્પરેચર ઓફ 100 ડિગ્રી. આ જે સૂપ છે એનું 100 ડિગ્રી ટેમ્પરેચર છે. વેર ઇઝ ધ વોટર ઇન ધ ટબ ઇઝ જસ્ટ કમ્ફર્ટેબલી વોર્મ વિથ એ ટેમ્પરેચર અબાઉટ 38. એટલે આ ટબમાં 38 ડિગ્રીનું ટેમ્પરેચર છે અને આ પાટમાં 100 ડિગ્રીનું છે. ઓલ ધ વોટર ઇન ધ ટબ હેઝ એ મચ લોઅર ટેમ્પરેચર, ઇટ એઝ એ ગ્રેટર થર્મલ એનર્જી. એટલે આ રીતે ક્વોન્ટિટી સાથે એને નિસ્બત છે એમ ખાલી એને દાખલો આપીને સમજાવે છે કે ભલે ટેમ્પરેચર ઊંચું હોય પણ જો ક્વોન્ટિટી થોડી હોય તો એનામાં એનર્જી ઓછી હોય, અહીંયા ટેમ્પરેચર નીચું હોય પણ જો ક્વોન્ટિટી વધુ હોય તો એ રીતે. એટલે આ બંને ઉપર એનો આધાર છે એમ. એટલે કે પછી શું છે નેક્સ્ટ એનર્જી, જે કેમિકલ એનર્જી, એમાં મને લાગે આ ગનનો દાખલો આપે છે કે વોટ ઇઝ ધ ડીક ગન પાવડર કેમ ફ્રોમ. ઓકે, એટલે આપણે જે બંદૂકમાં જે ભરે છે એ કેમિકલ એનર્જીનો એમ કે દાખલો છે કે એક નાની નાની ગોળી હોય છતાં એમ કે પેલું જ્યારે એને સળગાવે ત્યારે કેટલી બધી એનર્જી કરે, એમ કે પેલાને કેમિકલ પોટેન્શિયલ ઇઝ ધ એનર્જી સ્ટોર ઇન ધ કેમિકલ બોન્ડ ઓફ એ સબસ્ટન્સ. એટલે એના એ વસ્તુના બંધારણમાં જ એમ કે એ શક્તિ સમાયેલી છે. વેરિયસ કેમિકલ ટેક મેક એ ગેસોલિન કન્ટેન એ લાર્જ એમાઉન્ટ ઓફ કેમિકલ પોટેન્શિયલ એનર્જી રિલીઝ વેન ધ ગેસોલિન ઇઝ બર્ન્ડ ઇન એ કંટ્રોલ વે ઇન ધ એન્જિન ઓફ ધ કાર. એટલે કારમાં આપણે જે પેટ્રોલ બાળીએ છીએ એ પણ એક જાતની કેમિકલ એનર્જીનું કન્વર્ઝન થાય છે. ધ રિલીઝ ઓફ ધેટ એનર્જી ડઝ ટુ થિંગ્સ, સમ ઓફ ધ પોટેન્શિયલ એનર્જી ઇઝ ટ્રાન્સફોર્મ ઇન ટુ વર્ક વિચ ઇઝ યુઝ ટુ મૂવ ધ કાર. એટલે કારને આવી રીતે આપણે ચલાવીએ છીએ તો એ આપણે કેમિકલ એનર્જી હતી એને કાઇનેટિક એનર્જી એટલે ગતિ એનર્જીમાં આપણે ફેરવી શક્યા. સમ ઓફ ધ પોટેન્શિયલ એનર્જી કન્વર્ટેડ ટુ હીટ, અને જો કે બધી જ માં નથી થતી, જો એન્જિન આપણે ગરમ થઈ જાય છે એટલે એનો અર્થ એમ કે થોડીક એનર્જી આવી રીતે બહાર ગરમીને કારણે પણ આપણે જોતી રહી, લોસ ગઈ એમ. એટલે આવી રીતે ગરમી અથવા તો કાર્ય બંનેમાં એનું આ પરિવર્તન થઈ ગયું એનર્જીનું. અને એવી રીતે આપણે આ જે ડાયનેમાઇટ એટલે
આજે જમીન તોડવા માટે દારૂગોળો જે વાપરે છે, જે કરે છે, પણ એટલે એ ઘણી બધી એનર્જી એનર્જી થાય છે. એટલે આ રીતે આ લોકો પ્રેક્ટિકલ દાખલા સરસ બતાવે છે પિક્ચર સાથે. જ્યારે આપણે ચોપડીમાં ખાલી એમ જ કે વર્ણન કરી દઈએ છીએ, એટલે આ પછી કન્ઝર્વેશન ઓફ એનર્જી, એટલે કે આપણે જે વાત કરી હતી કે એનર્જી, યા એટલે ટૂંકમાં કઈ ફેરફાર થઈ શકે, પણ એમાંથી આપણે નવું ઉત્પન્ન ન કરી શકીએ, કે જે એનર્જી આજે ઈ ઇનિશિયલ ઇક્વલ ટુ ઈ, એટલે સિગ્મા ઈ ઇનિશિયલ ઇક્વલ ટુ સિગ્મા ઈ ફાઇનલ. એનો અર્થ એમ કે તમે શરૂઆતની જે બધી જ એનર્જીને ભેગી કરો, સિગ્મા એટલે સરવાળો, એ બધી જ એનર્જીનો સરવાળો કરો, અને પછી છેલ્લે ઈ ફાઇનલ એટલે છેલ્લી એનર્જીનો બધો સરવાળો કરો, તો બંને સરખા થાય. એટલે આમાંથી જે કાંઈ પરિવર્તન, કોઈ થોડું હીટમાં થાય, થોડું ગતિમાં થાય, કે જે કાંઈ થાય, આપણે પહેલાંમાં કીધું કે ઘર્ષણને કારણે વસ્તુ બહુ દૂર જઈ જઈ શકતી નથી, તો આપણે જે જે ઘર્ષણ થયું નીચે એને ઉમેરી દો ક્યુ, તો એ પછી એવી રીતે એક એનર્જીમાંથી બીજી એનર્જીમાં આપણે કન્વર્ટ થાય. પણ એટલે જો આ સૂત્ર આપ્યો, આપણે મને લાગે ગઈકાલે હું નહોતો ટ્રાય કરતો, તમને પેલું પેન્ડ્યુલમ ઉપરથી નીચે પડે ત્યારે PE1 + KE1, એટલે કે આ સ્થિતિ ઉર્જા શરૂઆતની, આઈ એટલે ઇનિશિયલ એટલે શરૂઆતની, અને KEI એટલે કે એટલે કાઇનેટિક એટલે ગતિ ઉર્જા, અને ઇનિશિયલ આઈ એના બરાબર આ PEF એટલે ફાઇનલ આ જે પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા, અને એમાં ફાઇનલ એટલે છેલ્લી આ ગતિ ઉર્જા બંનેનો સરવાળો કરીએ તો એ બંને સરખા થાય. એટલે આપણે જ્યારે ટેક આઉટ ધ એનર્જી ટર્મ્સ, વી નો વિલ ઝીરો એન્ડ સબસ્ટિટ્યુટ ધ ઇક્વેશન ફોર ધ ઓકે પોટેન્શિયલ એનર્જી ઓફ એ પક વેન ઇટ સ્ટોપ એટ ધ ટોપ ઓફ ઇટ્સ પાથ વિલ બી ઇક્વલ ટુ ધ કાઇનેટિક. ઓકે, એટલે આપણે જરા પ્રશ્ન જોઈ લઈએ કે શું પ્રશ્ન પૂછ્યો છે. બિલી ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ બોટમ ઓફ અ રેમ્પ ઇન્કલાઇન એટ 40 ડિગ્રી. બિલી સ્લાઇડ્સ એટ 2 kg પક ઓફ ધ રેમ્પ વિથ એ ઇનિશિયલ વેલોસિટી ઓફ હાઉ ફાર અપ ધ રેમ્પ ડઝ ધ બોલ ટ્રાવેલ બિફોર ઇટ બિગિન્સ ટુ રોલ બેક ડાઉન, ઇગ્નોર ધ ઇફેક્ટ ઓફ ફ્રિક્શન. એટલે આમાં ઘર્ષણને એમ કે બાદ કરતા, તમે એમ કે આટલી ઝડપે એક નીચેથી આપણે પક, એટલે આપણે જે સ્લાઇડ, આપણે કેરમ ત્યાં આપણે રમતા હોય છે ને છોકરા, કેરમની જે સ્લાઇડ હોય એવું સ્લાઇડ હોય, તમે એમ કે ઉપર રેમ્પ ઉપર ઢાળ ઉપર આટલી ઝડપે 30 ડિગ્રીએ ઢાળ છે, અને 20 કિલોનું એનું જે વજન છે એને તમે ઉપર ધકેલો છો આ 4 મીટર પર સેકન્ડની ગતિથી, એટલી ઝડપથી ઘસેડો, તો એમ કહે છે કે કેટલી ઊંચાઈ જઈ અને પછી પાછું આવશે નીચે. એટલે શરૂઆતમાં આપણે જે એનર્જી આપી, એટલે 1/2 mv² એટલે જો શરૂઆતમાં નીચે હતું એટલે એને કોઈ સ્થિતિ ઉર્જા કોઈ નથી, એટલે આ જે શરૂઆતમાં આપણે જે ગતિ આપી mv² એમ એટલે માસ, એટલે આપણે જ્યારે એનું 2 કિલો વજન હતું, વી એટલે એની ગતિ હતી કે 4 મીટર પર સેકન્ડ, તો આપણે જે શરૂઆતની જે ગતિ ઉર્જા હતી એને સૂત્રમાં મૂકી તો કે 1/2 mv² અને છેલ્લે કેટલી ઊંચાઈએ ગયું, તો ઊંચાઈએ ગયું ત્યારે આપણે એનામાં સ્થિતિ ઉર્જા આવી એટલે ગતિ અટકી ગઈ, એટલે જો એની વેલોસિટી 0 થઈ ગઈ એટલે કે કાઇનેટિક એનર્જી 0 થઈ ગઈ, પણ એની ગતિ ઉર્જા એટલે એની પોટેન્શિયલ એનર્જી જે છે એટલે સ્થિતિ ઉર્જા, એ mgh, આપણે એમાં જી ખબર છે, જી એટલે ગ્રેવિટેશનલ, એ ફિક્સ છે, અને બે બાજુથી એમ એમ નીકળી જાય, એટલે આપણે વજનની કોઈ જરૂર પડતી નથી આમાં. જો ડાબી બાજુ પણ એમ છે, જમણી બાજુ પણ એમ, એટલે આ gh બરાબર 1/2 v² થયા, તો આપણે h શોધવાનો છે કેટલી ઊંચાઈ સુધી જાય, તો h બરાબર v² / 2g થયા, અને એની તમે જો કિંમત મૂકો તો એ 0.82 મીટર થયું. એટલે આ સરસ દાખલો છે, અને પછી એનો એમ કે 30 ડિગ્રીએ છે, તો 30 ડિગ્રીનો એ પછી એંગલનું આપણે પેલા જોયું હતું કે ભાઈ એને જે દિશામાં ગતિ કરે એ દિશામાં જ એને
પેલું જોવું પડે, એટલે એટલે એ રીતે એણે એનું જે કિંમત શોધી. પછી આ જ વસ્તુ એક એનર્જી બીજામાંથી એમ કે પોટેન્શિયલ આપણે જે ગતિ ઉર્જા છે એને સ્થિતિ ઉર્જામાં કેવી રીતે ફેરવાય એનો આ બીજો વિડિયો છે. એમાં આ રોલર કોસ્ટર એક તમે ઉપરની ઢાળમાંથી આપણે જે બધા સિક્સ ફ્લેગમાં બધું હોય છે ને, મારે એક મિનિટ, આ 15 મિનિટ થઈ ગઈ એટલે હું ના કલાક નથી થયો આપણે, મેં વચ્ચે બંધ કર્યું હતું એટલે થઈ ગયું હતું પેલું એટલે જ યા.